આપણા દેશમાં જે આશરે 6 કરોડથી વધુ ઈપીએફઓના ખાતાધારકો છે ને, એમના માટે 1 જૂન 2021ના દિવસે એક બહુ જ મોટી ઘટના થઈ ગઈ. તમને એ તો ખબર જ હશે ને કે 1 જૂને ઈપીએફઓના ખાતાને આધારની જોડે લિંક કરવાની છેલ્લી તારીખ હતી. તો અગર જો લિંક નથી કર્યું તો શું અંજામ ભુગતવો પડી શકે આપણે, એ તમે જાણવા માંગતા હોય, અને એ પણ જાણવા માંગતા હોય કે લિંક કરવાનું બાકી છે તો લિંક કઈ રીતે કરવાનું, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણને એ તો ખબર છે કે 1 જૂન 2021 છેલ્લી તારીખ હતી આધાર અને ઈપીએફને લિંક કરવાની, પણ કેમ છેલ્લી તારીખ હતી? કારણ કે 3 મે 2021ના દિવસે આપણા દેશના ગજેટમાં, એટલે રાજપત્રમાં પબ્લિશ થઈ ગયું હતું કે હવે સોશિયલ સિક્યોરિટી કોડનો સેક્શન 142 અમલ કરવામાં આવ્યો છે. સેક્શન 142 કહે છે કે આપણા દેશમાં આપણે કોઈ પણ સ્કીમનો લાભ લેવો હોય, યોજનાનો લાભ લેવો હોય, પેન્શનની સ્કીમ હોય, કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની વસ્તુ છે, આ બધા માટે આપણે આધાર લિંક કરાવવું હવે જરૂરી છે. અને એટલે જ આ 3 મેએ કીધું, એટલે 1 જૂન આખર તારીખ થઈ ગઈ આપણે લિંક કરાવવાની ઈપીએફઓમાં, કારણ કે ઈપીએફઓ પેન્શન સ્કીમ પણ છે અને ઈપીએફઓ આપણને બીજા પણ ઘણા ફાયદા અપાવે છે. તો એ લિંક અગર આપણે નથી કરાયું તો પછી આપણે કેવા કોન્સિક્વન્સીસ થશે, એટલે આપણે શું ભુગતવું પડશે? તો હવે એમાં છે ને, દરેક કંપનીના એચઆરમાં આ નોટિસ તો પહોંચી જ ગઈ છે. અગર તમારી કોઈ કંપની છે તો તમને બી આવી ગઈ હશે. નથી આવી તો હું તમને જણાવી દઉં આ નોટિસ શું છે. એમાં એવું લખ્યું છે કે કોઈ પણ એમ્પ્લોયી જેમણે આધાર લિંક નથી કરાયું ઈપીએફઓ જોડે, એમનું ERC ભરવામાં નહીં આવે. ERC એટલે ઇલેક્ટ્રોનિક ચલાન કમ રિટર્ન, એટલે એનો મતલબ છે કે જે ERC દરેક કંપની અપલોડ કરતી હોય છે ઈપીએફઓની વેબસાઇટ ઉપર, એમાં જે એમ્પ્લોયીનું લિંક્ડ નથી એનું તમે નહીં ભરી શકો. બેસિકલી જે એમ્પ્લોયીનું આધાર લિંક્ડ નથી એમના ઈપીએફઓ ખાતા જોડે, એ એમ્પ્લોયીના એમ્પ્લોયર એટલે એમની કંપની, જે એમ્પ્લોયરનો કોન્ટ્રીબ્યુશન હોય છે ઈપીએફઓમાં, એ નહીં ભરી શકે. હવે તમને થશે કે યાર શું વાંધો છે, હું આ મહિને કરાવી દઈશ અને પછી આવતા મહિને આપણે ભરી દઈશું. પણ તમે આ મહિને જે એમ્પ્લોયરે કોન્ટ્રીબ્યુશન નથી કર્યું ને, એની એક પેનલ્ટી લાગે અને એ પેનલ્ટી તમારે ભોગવવી પડી શકે છે. એટલે જેટલું તમે ડીલે કરાવશો આધાર લિંક કરવાનું, એટલું પેનલ્ટી વધારે લાગશે તમને, અને એટલા ટાઈમ માટે એમ્પ્લોયર પોતાનું કોન્ટ્રીબ્યુશન બી નહીં ભરી શકે. અને એટલું જ નહીં, અગર તમારું આધાર ઈપીએફ જોડે લિંક નથી ને, તો પછી તમે ઈપીએફના કોઈ પણ ફાયદા પણ નહીં મેળવી શકો. એટલે તમારે જો ઈપીએફ ઉપાડવું છે તો નહીં મેળવી શકે, ના કરે ઉપરવાળા કંઈ થઈ જાય છે તો ઈપીએફનું જે ઇન્સ્યોરન્સનો લાભ હોય છે ને, એ લાભ પણ આપણા પરિવારજનો નહીં લઈ શકે જ્યાં સુધી આપણું આધાર લિંક નથી થતું. તો એનો મતલબ છે કે તમારે જેટલું જલ્દી બને એટલું આધાર લિંક કરવું જોઈએ. તો કઈ રીતે કરાવશો આધાર લિંક? અરે ચિંતા ના કરો, એના માટે હું બેઠો છું ને, હું તમને કહી દઉં છું, એનો રસ્તો આખો બતાડી દઉં છું. તમારે ગૂગલ ઉપર લખવાનું છે ઈપીએફઓ. અગર એ તમારે ગૂગલ નથી કરવું, તમે આમ એવા માણસ છો કે ના મારે ડાયરેક્ટ વેબસાઇટ પર જવું છે, વચ્ચે શું કામ જો, તો પછી સ્ક્રીન ઉપર દેખાય છે epfindia.gov.in વાળી વેબસાઇટ ઉપર તમે જતા રહો. એમાં છે ને ઉપર જ તમને દેખાશે KYC અપડેશન મેમ્બર. આપણે મેમ્બર કહેવાઈએ ઈપીએફઓના, એટલે KYC અપડેશન મેમ્બર ઉપર ક્લિક કરશો એટલે આવી સ્ક્રીન દેખાશે તમને, જેમાં તમારે તમારો UAN નંબર, તમારો પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાનો છે. UAN એટલે યુનિવર્સલ અકાઉન્ટ નંબર છે, એ તમારી સેલરી સ્લિપમાં તમે જોશો તો તમને મળી જશે. અગર કોઈ કન્ફ્યુઝન છે તો તમે તમારા HR પાસે કે કંપની પાસે જશો તો તમને આમાં લોગિન કરતા શીખવાડી દેશે. એક વખત તમે આમાં લોગિન કરી દેશો ને, પછી પ્રોસેસ સિમ્પલ છે. તમારે તમારા આધાર જોડે લિંક કરવાનું છે ઈપીએફઓ, આધાર નંબર એન્ટર કરવાનો છે. એન્ટર કરીને તમારા આધાર જોડે જે ફોન લિંક હશે ને, એમાં એક ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરવાનો છે અને બસ સિમ્પલ પ્રોસેસ છે, તમારું લિંકિંગ પતી જશે. એટલે આટલી 5 મિનિટની પ્રોસેસ માટે તમે આટલા બધા જે નુકસાન થઈ રહ્યું છે તમારું, એ અટકાવી શકો છો. અને આમાં કોઈ પણ પ્રોસેસમાં તમે ક્યાંય પણ અટકો છો તો તમારા કંપનીના HR જોડે તરત જતા રહેજો તમે, અને એમને તમે જાણ કરજો કે યાર આની પ્રોસેસ કેમ અટકી છે, શું મેં કોઈ માહિતી ઊંધી આપી છે, કે પછી મારા આધારમાં મેં કોઈ ચેન્જ કરાય છે એના લીધે અટકી રહી છે, અને એનું સોલ્યુશન જેટલું તરત બને એટલું લાવી દેજો. અગર ક્યાંય પણ અટકો છો તો કમેન્ટમાં મને જણાવજો, હું પણ તમારી મદદ કરવાનો ટ્રાય કરીશ. અને આ એપિસોડ જોઈને અગર જો તમારું નુકસાન થતું મેં અટકાયું હોય ને, તો બસ એક વાત કહું, VTVGujarati.com પર જોતા રહેજો, આવી જ માહિતી તમારા સુધી લાવતા રહીશું.